ડીસીબી પોલીસે બાતમીના આધારે પિક પોકેટિંગ કરતા અને બાઇક અથડાવી લોકોના રૂપિયા સેરવી ગેંગના એક સગીરતને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા સલબતપરા પોલીસ મથકના 4 અને કાપોદ્રા પોલીસ મથકના 1 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે પિક પોકેટિંગ કરતો એક ઇસમ સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આંજણા ફાર્મ પાસેથી સાઈદ ઉર્ફે આસિફ ઉર્ફે ચુહા નજીક ખાન કાદર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે માન દરવાજા પાસે પોતાના મિત્રો સમીર ઉર્ફે ભાવ તથા તોસીફ ઉર્ફે 108 ગુલામ અંસારી સાથે મળી એક ઇસમ સાથે બાઇક અથડાવી 35,000 મોબાઈલ ચોરી કરી લીધો હતો. એટલું જ નહીં, પોતાના મિત્ર રામિક ઉર્ફે રાજીક શેખ તથા અલ્થાફ પઠાણ સાથે વડાસા ખાતે બાઇક અથડાવી યુવાનના ખિસ્સામાંથી 35,000 સેરવી લીધા હતા અને આવી જ રીતે સલાબતપુરામાં પણ યુવાન સાથે બાઇક અથડાવી 1,00,000 રૂપિયા સેરવી લીધા હતા. આ ઉપરાંત પોલીસની પૂછપરછમાં 3 સલાબતપુરાના અને 1 કાકોદા પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. આરોપીની મોડેસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો તે પોતાના મિત્રો સાથે બાઇક પર બેસી લોકોને ટાર્ગેટ કરતો હતો અને જે લોકોના ખિસ્સામાં પૈસા હોય તેવા લોકો સાથે બાઇક અથાવી તેની નજર ચૂકવી રોકડ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી લેતો હતો. હાલ ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેટલા ગુનાના અંજામ આપી દીધો અને શું એમઓડી આ આરોપીની ખાસ? ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભોલા તથા તેમની ટીમના સભ્યોએ આરોપી નામે સઈદ ઉર્ફે ચુહો કાદરખાન પઠાણ ઉંમર વર્ષ 22 રહેવાસી સલાબતપુરાને પકડી પાડેલ છે. આજે જે સલાબતપુરાના વિવિધ 3 ગુનાના મોબાઈલ સ્નેચિંગ તથા ચોરીમાં તથા કાપોદ્રાના 1 મોબાઈલ સ્નેચિંગમાં આરોપી તરીકે પકડવાનો બાકી હતો તેને પકડેલ છે. આ આરોપી એ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 12 ગુનામાં મોબાઈલ સ્નેચિંગ તથા તેની એમઓ 324 જેવા ગુના ગંભીર પ્રકારના ગુનાઓ તથા તે અથડાઈ અને ફરિયાદીને જાણ બહાર તેના પોકેટમાંથી પિક પોકેટિંગ કરી પૈસા કાઢી લેવાની એમઓ ધરાવતો વ્યક્તિ છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ મિત્રોની બાઇક લઈ અલગ અલગ સાથીદારો બનાવી અને રસ્તે જતા માણસ સાથે અથડાઈ અને એના અંદરથી પોકેટ પિક પોકેટિંગ કરવાની ટેવવાળો છે. અગાઉના 12 ગુના તથા અત્રેના 4 ગુના 16 ગુનામાં આરોપી સંડોવાયેલ છે. કેમેરામેન સાવિશ્ય સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.